હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતી લોચો બનાવીશું. એના માટે અમે એક વાટકી ચણાની દાળ, એમાં એક ચમચી અડદની દાળ લઈશું. અહીંયા આપણે ચણાની દાળ એટલે એક વાટકી એટલે 200 ગ્રામ અમે લીધી છે. હવે એને આપણે પલાળી દઈશું. હવે આપણે દાળને પલાળી દઈશું. આખી રાત દાળને પલાળી રાખવાની છે. તો હવે આપણી દાળ ઓવરનાઇટ પલળીને રેડી થઈ ગઈ છે. તો આપણી દાળ પરફેક્ટ પલળી ગઈ છે. હવે એને આપણે પાણી કાઢીને મિક્સરમાં પીસી લઈશું. હવે દાળને આપણે મોટા મિક્સર જારમાં લઈ લઈશું. હવે એમાં આપણે એક ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી લઈશું. પછી એને હવે આપણે ઢાંકણ ઢાંકીને પીસી લઈશું. તો આપણી દાળ પીસાઈને રેડી થઈ ગઈ છે. પછી એને આપણે એક ઊંડા વાસણમાં કાઢી લઈશું. તો આપણે ખીરામાં પીચોપ જેટલી હળદર એડ કરીશું. હવે એમાં આપણે પીચોપ જેટલી હિંગ એડ કરીશું. પછી એને આપણે આ બધું નાખી મિક્સ કરી લઈશું અને 7 થી 8 કલાક આપણે એને રેસ્ટ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે લોચાનું ખીરું પાસે ચેક કરી લેજો, કેવો મસ્ત આથો આવી ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એકદમ જાળીવાળો મસ્ત આથો આવી ગયો છે. હવે એમાં આપણે આદુ મરચાંની 1 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી બરોબર બધું મિક્સ કરી લઈશું. 5 મિનિટ સુધી બરોબર હલાવી લઈશું. એથી લોચો એકદમ સોફ્ટ બજાર જેવો મસ્ત બનશે. પછી હવે આપણે મિક્સ કર્યા પછી એક વાટકામાં આ રીતે 1 વાટકી જેટલું ખીરું પહેલાં કાઢીશું અને એમાં આપણે 1/2 વાટકી જેટલું પાણી એડ કરીશું. આપણે 1 વાટકી જેટલું ખીરું લીધું હોય એનું 1/2 ગણું પાણી આપણે લઈ લેવાનું. હવે આપણે પાણી એડ કરીશું 1/2 વાટકી જેટલું. પછી બરોબર બધું મિક્સ કરજો. એમ લોચાનું ખીરું પતલું રાખવાનું છે. અમે તમને કન્સિસ્ટન્સી એની બતાવીએ. આ રીતનું આપણે લોચાનું ખીરું આપણે રાખીશું. તેથી તમારે પરફેક્ટ લોચો બનશે. તો આપણે લોચો બનાવવા માટે સ્ટીમરમાં પાણી એડ કરીને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. પછી એમાં આપણે 1/4 ટેબલસ્પૂન જેટલા સાજીના ફૂલ ખાવાના સોડા આવે એ કુકિંગ સોડા એડ કરીશું. પછી બરોબર એક જ ડાયરેક્શનમાં 5 થી 10 મિનિટ સુધી આ રીતે હલાવી લેવાનું. પછી અહીંયા એક આપણે સ્ટીમરમાં જે ડીશ આવે લીધી છે એમાં તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે જે ખીરું રેડી કર્યું હતું એ હવે આપણે ડીશમાં એડ કરી દઈશું. હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે. હવે જે આપણે થાળીમાં ખીરું એડ કર્યું હતું એ થાળી સ્ટીમરમાં મૂકી દઈશું. હવે એને આપણે 10 મિનિટ સુધીને ચડવા દઈશું. પછી એના પર આપણે લોચાનો થોડો મસાલો સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર 10 મિનિટ ચડવા દઈશું. તો આપણે લોચો ચેક કરી લઈએ. તો આપણો લોચો એકદમ મસ્ત પરફેક્ટ રેડી થઈ ગયો છે. એને આપણે હવે સર્વ કરીશું એક ડીશમાં. પછી એમાં આપણે થોડું સિંગ તેલ એડ કરીશું. આ રીતે એડ કરવાનું છે તેલ. પછી
એમાં થોડી ડુંગળી અને થોડો લોચાનો મસાલો એડ કરીશું. પછી થોડી આપણે એમાં સેવ એડ કરીશું. તો આપણો લોચો ગ્રીન ચટણી સાથે સર્વ કરી દીધો છે. તો તમે પણ આ રીતથી બનાવજો, પરફેક્ટ બહાર જેવો બને છે. અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.